नमस्ते विद्यार्थी मित्रों, आपणे गया विडियो में आ जे पेंट विंडो छे तेनामां आपणे टाइटल बार पछी आवे छे मेनू बार ड्रॉइंग एरिया अने स्टेटस बार विषे आपणे जोई गया। हवे आपणे जोवानुं छे पेज नंबर 24 उपर के जे पेंट छे तेनामां माउसनो उपयोग, एटले के आपणे जे पेंट करीए छीए तेनामां जे माउस छे आने माउस कहेवाय छे, तो आ जे माउस छे तेनो उपयोग शुं छे तेना विषे आपणे जोईए। तो पहला नंबर जोईए कि कोई एक टूल एटले के जे शेप छे आकार उपर तमे जे माउस पॉइंटर मूकशो तो स्क्रीन टीप छे ते तमने टूल के शेपनुं नाम अने जे कार्य छे ते तमने दर्शावे छे। जो जेवी रीते आज माउस पॉइंटर है तो आप आना पर आ रीते माउस पॉइंटर मूकीए छे तो अपन अँ नीचे बतावे शूँ बतावे पेन्सिल, तो अपन एना द्वारा अपन खबर पड़े कि आप आज है पेन्सिल है। पची एना नीचे जे आए तो अँ शूँ बतावे इरेजर है, तो रीते आप माउस पॉइंटर मूकीने ते टूल के शेपनों नाम है अथवा तो जो कार्य है तो आप जाणी शकीए छीए। एना पछी बीजा नंबरनो आवे छे कि कलर पेलेट में तमे कोई एक जे कलर छे तेना उपर तमे माउस पॉइंटर मूकशो तो स्क्रीन टीप छे ते तमने रंगनुं नाम दर्शावशे। जो एना पछी आपणे कलरनुं जोईए तो जो सौथी पहेला आपणे आ जे ब्लेक कलर छे तेना उपर आपणे आ जे माउस पॉइंटर मूक्यो छे तो अहींया बतावे छे नीचे ब्लेक, एवी ज रीते आ रेड छे तो आपणे रेड उपर माउस पॉइंटर मूक्यो तो अहींया रेड बतावे छे। एवी रीते आपणे माउस पॉइंटर द्वारा आपणे जे कलर छे तेनुं नाम पण आपणे जाणी शकीए छीए। कोई टूल के जे शेप छे ते के अथवा तो जे कलर छे ते पसंद करवा माटे बस तेना उपर लेफ्ट क्लिक करवानुं छे। हवे आपणे शुं करवानुं छे, मानी लो आपणे कोई पण जे टूल शेप के जे पण आपणने कलर जोईए छे तेना उपर आपणे शुं करवानुं रहेशे, फक्त जे लेफ्ट क्लिक छे ते ज करवानुं रहेशे। જ્યારે તમે ટૂલ્સમાંથી કોઈ જે ટૂલ છે તે તમે પસંદ કરો છો પછી માઉસ પોઇન્ટરને ડ્રોઈંગ એરિયામાં લઈ જાઓ છો ત્યારે એરોનો આકાર બદલાશે અને જે ટૂલ છે તે આઇકન જેવો દેખાશે। જો પછી જે ચોથા નંબરનો આવે છે કે આ બધા જે ધારો કે શેપ કે છે તેના દ્વારા આપણે આ જે માઉસ પોઇન્ટર છે તેના દ્વારા આપણે આ જે ડ્રોઈંગ એરિયા છે ત્યાં તેને લઈ જઈશું તો તે જે છે તેનો આકાર બદલાય છે અને ટૂલ્સ જે આઇકન છે તેના જેવો જ દેખાય છે। પછી પાંચમા નંબરનું છે કે પેન્ટમાં માઉસ પોઇન્ટરને ડ્રેગ કરી ચિત્રો દોરી શકાય છે અને તેમાં જે કલર છે એટલે કે રંગ પણ પૂરી શકાય છે। પછી આપણે જોઈએ કે ડ્રેગિંગ એટલે શું, તો લેફ્ટ માઉસ છે તે બટન દબાવેલું જ રાખો અને જે આંગળી ઊંચક્યા વિના માઉસને ઉપર નીચે અથવા તો કે જે ડાબી જમણી ખસેડો પછી દબાયેલું માઉસ બટનને છોડી દો, આ ક્રિયાને ડ્રેગિંગ કહેવાય છે। જો આપણે જોઈએ કે ડ્રેગિંગ કોને કહેવામાં આવે છે, જો આપણે શું કરવાનું છે આ જે લેફ્ટ ક્લિક છે તેના ઉપર આપણે આવી રીતે દબાવેલું જ રાખીએ અને પછી તેને આવી રીતે ઉપર નીચે ડાબે કે જમણે આવી રીતે આપણે ખસેડીએ અને આવી રીતે ખસેડી લીધા બાદ આપણે પછી આ જે માઉસ બટનનું દબાવેલું જે બટન છે તેને આપણે છોડી દઈએ તો તેને શું કહેવામાં આવે છે, તેને ડ્રેગિંગ કહેવામાં આવે છે। એના પછી આપણે જોઈશું કે જે પેન્ટ છે તેનામાં ટૂલ્સનો ઉપયોગ, તો પેન્ટમાં રિબન ચિત્રકામ માટેના જે ઘણા ટૂલ્સ છે બ્રશ છે અને જે શેપ ધરાવે છે ચિત્રો દોરવા તથા રંગ પૂરવા માટેના ઘણા રંગો તેમાં આવેલા હોય છે। હવે સૌથી જે પહેલા જ નંબરનો છે કે રેખા દોરવા તેમાં જોઈએ, તો પેન્ટમાં રેખા દોરવા માટે રેખા એટલે કે જે આપણે લાઈન દોરીએ છીએ ને એને કહેવાશે રેખા દોરવા માટે। તમે ઘણા વિવિધ જે ટૂલ્સ છે તેને તમે ઉપયોગ કરી શકો છો, તમારા ચિત્રમાં રેખા છે કેવી રીતે દેખાશે અને આધાર તમે કયું ટૂલ અને વિકલ્પ જાડાઈ અથવા તો જે રંગ હોય છે તે તમે પસંદ કરો છો તેના ઉપર રહેલું છે। પેન્ટમાં રેખા દોરવા માટેના જે નીચેના ટૂલ્સ છે તે દર્શાવ્યા છે। જો આપણે આનામાં જોઈએ રેખા દોરવા માટે તો અહીંયા જે આ પેન્સિલ બતાવે છે તો આ પેન્સિલ દ્વારા પણ આપણે આવી રીતે જે રેખા છે તે આપણે દોરી શકીએ છીએ। જો આ પેન્સિલ છે તો એના દ્વારા આપણે આવી રીતે આમ ઊભી પછી ધારો કે આડી કે જે પણ રેખા દોરવી હોય તે આપણે દોરી શકીએ છીએ। એના પછી આપણે શેપ્સમાં જોઈએ, શેપમાં તો આ જે લાઈન છે તો આપણે જુઓ આવી રીતે આ જે ત્રાંસી છે પછી આમ ઊભી છે પછી જે આડી આવે છે તે આપણે આમ રેખા દોરી શકીએ છીએ। જો પછી અહીંયા જે સાઇઝ આપેલું હોય છે તો આ સાઇઝ દ્વારા આપણે ધારો કે કોઈ પણ જે નાની રેખા જોઈતી હોય પછી એના પછી જે મોટી રેખા જોઈતી હોય તો સાઇઝ દ્વારા આપણે જે તેની જાડાઈ અથવા તો અહીંયા જે રંગ આવે છે તેની રંગની પણ આપણે પસંદગી કરી શકીએ છીએ। જો આપણે આ જે સાઇઝ છે તેના ઉપર આપણે ક્લિક કરીશું તો આ જે સૌથી જે ઝીણી પતલી છે પછી એના કરતાં જાડી એનાથી જાડી અને એનાથી સૌથી જે જાડી છે તે આપણે રેખા પણ પસંદ આવી રીતે કરી શકીએ છીએ। જો એના પછી બીજા નંબરનું આવે છે બ્રશ છે કે બ્રશનો ઉપયોગ તમે વિવિધ પ્રકારના જે બ્રશ વડે ચિત્રકામ કરવા તથા જે રંગ પૂરવા માટે પણ તમે કરી શકો છો। જો તમે બ્રશીસમાં એરો પર ક્લિક કરશો તો તમને જે નવ વિવિધ પ્રકારના જે બ્રશ ધરાવતો ડ્રોપ ડાઉન મેનુ તમને જોવા મળે છે તે દરેકનું નામ જાણવા માટે તેના ઉપર માઉસ પોઇન્ટર મૂકો।
જ્યારે તમે બ્રશનો ઉપયોગ કરો ત્યારે સાઇઝમાંથી તમને ગમતી પહોળાઈ અથવા તો જે પસંદ કરી હોય તેના તમે પહોળાઈ પણ તમે બદલી શકો છો. જો તો આ છે બ્રશ, આ દેખાય છે જેના ઉપર માઉસ પોઇન્ટર જે મૂક્યું છે તે છે બ્રશ. તો તેના ઉપયોગ દ્વારા આપણે વિવિધ પ્રકારના બ્રશ વડે જે ચિત્રકામ કરવું હોય તે પણ આપણે કરી શકીએ છીએ અને તેના દ્વારા આપણે રંગ પણ પૂરી શકીએ છીએ. પછી ત્રીજા નંબરનો આવે છે લાઇન. તો વિવિધ પહોળાઈની સીધી રેખાઓ દોરવા માટે લાઇન ટૂલનો ઉપયોગ થાય છે. સાઇઝની મદદથી તમે રેખાની પહોળાઈ પણ તમે પસંદ કરી શકો છો. જેવી રીતે આપણે હમણાં જોયું કે જે આડી અથવા તો ઊભી લાઇન હોય અથવા તો જે ત્રાંસી લાઇન હોય તો આ લાઇન દ્વારા આપણે જે રેખા છે તે આપણે દોરી શકીએ છીએ. એના પછી આવે છે કર્વ. તો વિવિધ પહોળાઈના વળાંક દોરવા માટે જે કર્વ છે તે ટૂલનો ઉપયોગ થાય છે. સાઇઝમાંથી પહોળાઈ પસંદ કરીને તમે વિવિધ જે વળાંક છે તેને પહોળાઈ તમે બદલી શકો છો. જુઓ હવે આનો ઉપયોગ ક્યારે થાય છે. આપણે માની લો કોઈ પણ જે વળાંક હોય તે આપણે દોરવું હોય તો એના માટે આપણે આનો ઉપયોગ કરીએ છીએ. જો આ શેપમાં જઈ અને આ જે દેખાય છે તે આપણે લેશું તો જુઓ આવી રીતે આપણે આ કર્યું છે. એના પછી આપણે આવી રીતે આ જે વળાંક છે તે પણ આપણે આના દ્વારા કરી શકીએ છીએ. જો તમને દેખાય છે આવી રીતે વળતું દેખાશે તો આના દ્વારા આપણે કોઈ પણ પ્રકારનું જે વળાંક રચવો હોય તો તેના દ્વારા આપણે વળાંક રચી શકીએ છીએ. ચલો એના પછી આવે છે આકાર દોરવા, તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.